नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित में आज आपने आगळ जोशुं। पाठ तमारो छतુંમાંનો ગુણાકાર અને ઉતારો અવયવ। પેજ નંબર 92 પર આપણે પહોંચ્યા હતા, ત્યાંથી જુઓ। પાછળ તમને ઉપર કીધું છે 4 6 અને 5 ના ગુણાકોને વર્તુળમાં રાખીને રમત ફરીથી રમો। એક પ્રકારની રમત હતી, આપણે આગળ જોયું સામાન્ય ગુણાકો। सामान्य गुणक એટલે આપણે કીધું અવયવી બીજો શબ્દ વાપરો। તો પહેલા આવે તમે બે સંખ્યા જોયું હતું, હવે તમે જુઓ 4 5 અને 6 ત્રણેય માટે તમને કીધું છે। તો પહેલા આપણે 4 માટેના અવયવી બધા આવી અંદર લખવાના, બીજું છે 6, 6 ના અવયવી પણ આવે અને આવે 5। તમને આ રીતે આમ વર્તુળ કરીને આપેલું છે, આપેલું છે। कई रीते तो चार लखी तो अवयवी लखी ना चार अवयवी लखी छ ना अवयवी। तमे बधा ना अवयवी लखशो एटले आपणे एम खबर छे तमे चार ना अवयवी तो के चार एक चार, चार दू आठ, चार चार बार, ए मुजब थाय बधा अवयवी एना। चलो चार आठ सोळ, पछी ओके सोळ सोळ ने चार वीस, आ बधा एना अवयवी थशे। परंतु तमे एम विचारो के 20 छे तो ए तो 5 नो अवयवी नथी, 4 नो छे अने 5 नो छे, तो 20 ने आपणे अहींया लखशुं कई लखी, क्यां लखीए, अहींया लखीए, कारण के आ बन्ने नो अवयवी छे। पछी त्यार पछी केवो छे 4 नो अवयवी, 20 ने 4 24, तो 24 छे ए तमे विचारो 4 मां 1 જ આવશે નહીં, 6 નો અવયવી છે ને 24, તો 24 ને આપણે આ ક્યાં લખીએ, અહીંયા લખીએ। ત્યાર પછી 24 પછી તો કે 28, આપણે અહીંયા લખીએ 28, 28 પછી 28 ને 4, અથવા તમે કહો 4 સત્તા 28 તો 4 એટલા 32, 32 છે તો એ ફ્રેમ આવશે નહીં, તો અહીંયા લખશું 32 ને 4 36, તો 36 છે કે કેમ આવશે
तो 54 तो आमा नहीं आए, तो यहाँ लखू पड़ से आटलू थू। पी छदार साइठ, तो साइठ है तो ये पांच मई आए कि न आए, आए ने साइठ तो पांच मई आए, साइठ जे ते पांच वे भागी सकसो। जो छ एक पांच एक पांच, छी पांच जैसे तो एक जीरो उतारो नीचे, पांच दू दस जीरो जीरो आने भागी सका, चार वे भागशो तो भागी सका, चार एक चार, चार दू आठ, चार तरी बार, तो आप शू ले चार एक चार, छी चार जैसे तो बे जीरो उतारो नीचे, चार पंचा वीस के जवाब आयो वीस एट पंदर। એનો મતલબ કે 60 ને આપણે 4 વડે 5 વડે પણ ભાગી શકાય છે, એ બંનેના ગુણક છે, તો અહીંયા લખીશું વચ્ચોવચ કારણ કે ત્રણે ત્રણ માં આવે છે। ત્યાર પછી હવે 5 નું જોઈએ, તો કે 5 10 15 20, તો 20 તો આ બંનેમાં છે એટલે આમાં લખવા નહીં, 25 30 35 40, તો 40 આ બેમાં છે એટલે આપણે અહીંયા લખા, तो अहीं लखवानी जरूर छे नहीं, 45 50 55 अने 60, तो 60 तो त्रणे में आवे छे, तो ई आपणे अहीं वच्चे लखी नाख्या। तो आ शुं थयुं, 4 6 अने 5 माटेना सामान्य गुणक जोया छे, के हवे तमे आमांथी एक प्रश्न पूछे के 5 अने 6 ना क्या सामान्य गुणकोने तमे लीला भागमां लख्या छे, तो के 5 अने 6 मां क्यो आव्यो 30, तो એની સામે એરો કરીને તમે 30 લખી શકો પહેલા પ્રશ્નની સામે। બીજો પ્રશ્ન છે 4 અને 6 ના કયા સામાન્ય ગુણકોને નારંગી ભાગમાં લખ્યા છે, નારંગી ભાગ તમારો આ છે, 4 અને 6 ની વાત કરી છે, ક્યાં લખ્યા છે, તો કે એરો કરીને તમારે લખી નાખવાનું, 24 36 12 થી ચાલુ કરવાનું, 12 24 36 અને 48। त्यार पछी 4 6 અને 5 ત્રણેય માટે તમે કયા રંગમાં સામાન્ય ગુણક લખો છે, તો કે રાખોડી રંગ વચ્ચે રંગ કયો રંગ છે, રાખોડી કલરનું નામ કીધું છે, તો અહીંયા લખી નાખવાનું રાખોડી। પછી છે 4 6 અને 5 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે, તો કે ત્રણેયનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો આવ્યો, 60। હજી આવી શક્યો આપણે જે આના આગળ સામાન્ય અવયવી એકેના લેખા નથી, 10 સુધી કે 11 સુધી કે આગળ થોડા ઘણા જોયા છે, પણ હજી જો આપણે આના અવયવી તો અનંત સુધી હોય તો એમાંથી આપણે જોવા જઈએ તો ઘણા બધા સામાન્ય અવયવી ત્રણેયમાંથી નીકળે, પરંતુ સૌપ્રથમ કયો નીકળો, 60, કે જે 4 માં આવે છે, 6 માં આવે છે અને 5 માં આવે છે, તો એવો 60 છે, તો એ સૌથી નાના નાનો પણ કહેવાય, તો સૌથી નાના નાનો કયો આવશે, 60। રેડી, આ રીતે તમારે કરવાનું હતું, પેન્સિલથી કરી નાખજો બુકમાં। ત્યાર પછીનો કોયડો છે, તો એ વાંચો બધા, શું કહેવામાં આવે છે કોયડો જુઓ, કે આમલીના કચુકા, સુનીતાએ આમલીના કેટલા કચુકા લીધા, આમલી ખાધી હશે ને બધાએ, તેના તેને પાંચ પાંચના સમૂહ બનાવ્યા, તો તેણે જોયું કે એક કચુકો વધે છે, જો તેણે 6 6 ના સમૂહ બનાવ્યા હોય અને 4 4 ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો, દરેક વખતે એક કચુકો વધતો, મતલબ કે ઓછામાં ઓછો કેટલો કચુકો હશે એની પાસે, જે આમલીના કચુકા એ બનાવે છે એની માટે કહે છે, તો તમે વિચારો ઓછામાં ઓછો કચુકો કયો લીધો હશે, કે ચારનું ગ્રુપ બનાવ્યું હશે તો પણ સરખો વેચાઈ ગયો હશે, પાંચનું ગ્રુપ હશે તો પણ સરખો વેચાઈ જશે, અને છનું ગ્રુપ હશે તો પણ સરખો વેચાઈ જશે, તો એનો મતલબ કે એવી કઈ સંખ્યા કે જે તમે 4 વડે 5 વડે અને 6 વડે ભાગી શકતા હોય એના ગુણકો, તો એવી કઈ સંખ્યા, પેલી સૌપ્રથમ સરખી ત્રણેયમાં કઈ સંખ્યા આવે છે, અત્યારે જ આપણે જોયું કઈ એવીથી આપણે 60 એવીથી, એનો મતલબ કે અહીંયા આંગળીના કચુકાને કેટલા લીધા છે, કે જો 4 લઈએ છે, 5 લઈએ છે કે 6 ના ગ્રુપ બનાવે છે,
પરંતુ બધામાં એક કચુકો વધે છે તો એને 4 લીધા છે ચાર ચાર ગ્રુપ બનાવ્યા ત્યારે પણ એને કેટલા લીધા છે કચુકા એક સાથે તો જ એક વધે કારણ કે 60 લેશો એટલે ભાગ પડી જશે પછી 5 માટે પણ તમે 61 લ્યો તો જ એના માટે એક વધશે 60 માં પણ 6 માં પણ શું કરશો તમે 61 કચુકા લેશો આમાંના એટલે એક વધશે બાકી ભાગ પડી જશે સમજાય સૌથી નાનામાં નાનો જેનો સામાન્ય અવયવી હોય એ શું થયો તો કે એનો જવાબ શું કીધું મેં સમજાણો કે જે સુનિતા પાસે 3 અંક છે 4 વડે 5 વડે ભાગી શકાતો હોય એવો સૌથી સામાન્ય ગુણક કયો શોધો હમણાં આપણે શોધો 60 60 શોધો એનો મતલબ કે તમે 4 વડે ભાગ પાડશો 4 ના ભાગ પાડશો તોય ભાગ પડશે 5 વડે પાડશો તોય પણ પડશે ભાગ અને 6 વડે ભાગ પાડશો તોય 60 ના ભાગ પડશે વધશે બધામાં સરખો કચુકો વધશે ને જો એક સરખ લેશો બધામાં તો એક એક કચુકો બધામાં વધશે તમે એમ કહેશો કે દીદી અહીંયા 2 લઉં તો અથવા તમે એમ કહો કે નહીં અહીંયા મારે 60 ની જગ્યાએ 40 લેવા છે નો ચાલે 40 થયો એટલે 4 વડે ભાગ થશે કે 41 કચુકો લેશો તો 4 વડે ભાગ કરશો એટલે વધશે એક કચુકો પણ 5 વડે તમે 41 ને ભાગો છો 5 એક 5 5 10 5 એક 40 એક તો એક કચુકો વહી ગયો પણ 6 વડે ભાગો છો 6 × 7 = 42 એનો મતલબ 6 × 6 = 36 10 કોલી દો અહીંયા વધ્યા 3 11 × 6 = 7 તો 7 કચુકો વધ્યો આપણે તો ત્રણેયમાં સરખો કચુકો વધવો જોઈએ તો એનો મતલબ કઈ સંખ્યા આવે તો કે જે તમને ત્રણ સંખ્યા આવી છે એનો સૌથી નાનામાં નાનો અવયવી એ જવાબ એનો આવે રેડી તો એનો જવાબ શું હશે કોઈનામાં 61 સંખ્યા હશે કેવી સંખ્યા હશે 61 લીધા છે કચુકો તો જેને એક વધે છે 4 નું સમૂહ બનાવ્યું તો એક વધે છે 5 નું સમૂહ બનાવ્યું તો પણ એક વધે છે અને 6 નું સમૂહ બનાવ્યું તો બી એને એક કચુકો વધે છે ત્યાર પછી છે કે આંબલીના વધુ કચુકાઓ અમ્મીની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી લઈ છે હવે આંબલીના 12 કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો જો તમારી પાસે આંબલીના 15 કચુકા હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો છો તો ઈ ખાનામાં પૂરવાનું જો તમને એમ કીધું છે કે 12 કચુકાની વાત કરી છે પહેલા તો તમને એમ કીધું 12 હોય હવે તમારે આવા 12 ને એક લંબચોરસ આપણે બનાવવું છે તમે આગળ આપણે જોઈએ તા લંબચોરસ માટે કે લંબચોરસમાં તમે ખાના જે છે ધારો કે આ રીતે હોય એક બે ત્રણ ચાર પાંચ પાંચ એક બે ત્રણ પાંચ કરીને 15 મતલબ 5 × 15 ક્ષેત્રફળ ધરાવતું આપણે લંબચોરસ બનાવ્યું છે 15 ચોરસ શેમ તો આવું તમે અલગ અલગ ઘણી રીતે બનાવતા બનાવતા 15 × 1 તો ઈ થાય 15 × 1 ઊભું મતલબ એક લાઈનમાં 15 બીજું તો કે 5 × 15 એ આપણે જોયું 3 × 5 = 15 થાય તો મતલબ 3 આ રીતે આડા 5 ઊભા તો પણ તમે લંબચોરસ બનાવી શકો આવી રીતે અલગ અલગ આપણે લંબચોરસ બનાવતા હતા યાદ છે બધાને આગલા પાઠમાં જોયું હતું આગળમાં તો અહીંયા તમને 12 માટે લીધું છે કે તમે કેટલા લંબચોરસ બનાવી શકશો તો કે જુઓ 12 છે એના બધા આપણે આ ભાગ પાડતા પહેલું શું આવતું 1 × 12 બીજું આપણે શું કહી શકીએ અથવા 12 × 1 બીજું 2 × 6 = 12 ત્રીજું 3 × 4 = 12 જે ઘડિયામાં 12 આવતા એ મુજબ આપણે કહી શકતા લંબચોરસ તો 3 × 6 = 12 પછી ક્યુ સહી 4 × 3 = 12 થાય 6 × 2 = 12 થાય તો એ પણ એક લંબચોરસ જ બને હો 4 × 3 હવે જો અહીંયા હું પાછળમાં કરું છું એટલે સમજાશે તમને કે ધારો કે એક લાઈનમાં મેં 12 કચુકા મૂક્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12
तो एक लंबचोरस बनी गयो क्यू बन्यो तो कि 1 × 12 वाळो। हवे हुं एम कहुं के मारे आम नथी बनावो तो कि 12 मारे उभी लाइन मां बनावो छे तो एनुं लंबचोरस केवुं बने आवो बने 1 2 3 4 5 6 7 8 9 10 11 12 तो बे रीत थई पछी 2 × 6 वाळो क्यू बनशे तो कि आ रीत एक लाइन मां केटला 6 2 3 4 5 6 7 8 सॉरी 6 ऊपर बीजा केटला 2 1 2 બીજી લાઈન માં પણ કેટલા હોય 6 તો થઈ ગયા બાદ એક લંબચોરસ માં 12 કોચકા સમાઈ ગયા એવી જ રીતે તમે આઈ બનાવી શકો કઈ રીતે થાય તો કે 3 આમ 2 3 1 2 3 1 2 3 1 2 3 થઈ ગયા બાર જુઓ છો 3 આડા 3 ઊભા હવે તમે એમ કહો મારે 3 ઊભા કરવા છે 1 2 ને 3 કાડા કેટલા લેશો 4 હવે આવી શકે ને આડા 4 હવે તો કે 6 દુ આપણે આ કર્યું 6 × 2 વાળ તો મારે એવું કરવું છે 6 ઊભા લેવા છે આડા 2 લેવા છે તો આમ લઈ શકો 1 2 3 4 5 6 આની ગલમ ચોરસ બની ગયા મને આમીના કચુકા ગોઠવી શકો બધા તો આ અલગ અલગ રીતે જો 12 કચુકા હોય તો તમે અલગ અલગ રીતે આ રીતે ગોઠવી શકો કેટલી કઈ કઈ રીતે આપણે ગોઠવા તો કે 1 × 12 રીતે 12 × 1 3 × 4 4 × 3 6 × 2 2 × 6 અલગ અલગ આપણે કેટલી રીતે જોયું 1 2 3 4 15 અહીંયા 12 ની વાત કરી આપણે તો 15 આપ્યા હોય એનો મતલબ એક પ્રકારના ગુણાકાર થયા કે કેનો ગુણાકાર કરીએ કે આપણે 15 આવ્યું અહીંયા આપણે 12 નું જોયું તો ખબર પડી ગઈ આપણે તો 15 માંથી કયું આવી શકે કે 15 છે એક તો 1 × 15 સામે 15 × 1 3 × 5 5 × 3 આ બધા એક પ્રકારે જોઈએ તો આના અવયવ થયા કહેવાય શું થયું કહેવાય અવયવ એના એની તમે કોઈ પણ સંખ્યા લ્યો 3 5 15 1 15 વડે તો ભાગી શકો જુઓ કેટલા લંબચોરસ બનશે 15 માટે તો કે 1 2 3 4 એક લાઈનમાં 15 કચુકા વાળું અથવા તો 15 ઊભા કચુકા ગોઠવી દો પછી આડા 3 ગોઠવો ઊભા 5 ગોઠવો ઊભા 5 ગોઠવો આડા 3 ગોઠવો તો આવા તમે કેટલા લંબચોરસ બનાવી શકો તો કે 15 માટે તમે 1 2 3 4 4 લંબચોરસમાં ગોઠવી શકો પરંતુ જે આ બધી સંખ્યા છે એ શું છે ખબર છે તમને બધાને આ એના અવયવ થયા અને આ અવયવ ક્યાં ક્યાં કહેવાય તો કે 1 3 3 માં રહેશે 5 અને 15 બવેવાર નહીં લેવાના અત્યારે આપણે આ તો લંબચોરસ ગોઠવવાની વાત હતી એટલે ગયા પણ આ બધા શું થયા એના 1 3 5 અને 15 તો કે અવયવ કેના 15 ના એવી જ રીતે 16 ના શું થયા અવયવ 12 ના 1 2 3 4 6 12 કે આ જે સંખ્યા છે મોટા મોટો અવયવ જે સંખ્યા છે ને ઈ જ હશે 15 હોય તો 15 12 હોય તો 12 13 હોય તો 13 છેલ્લો અવયવ તમને જે સંખ્યા છે મોટા મોટો ઈ જ મળે બાકી આગળની જે સંખ્યા છે એને તમે 12 વડે ભાગી શકો સોરી 12 ભાગ્યા 2 કરો તો ભાગાય છે 3 વડે ભાગશો તોય ચાલશે 4 વડે ભાગશો તોય ચાલે રેડી તો આટલું તમારે સમજવાનું હતું ત્યાર પછી જે ખાનામાં રંગ પૂરો છે ત્યાંથી આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈ લેશું અહીંયા સુધી રાખીશું
हाँ एक वस्तु घड़िया एक पाका करता रहेजो, मारे दरेक वीडियो में कहवु पड़े छे, याद करावु पड़े, कारण के छोकरा बधा तमे करो एटला माटे घड़िया थशे तो तमे आ गुणाकार कही सकशो के बे छ तमने अहींया जुओ आपणे कीधुं 2 गुणिया 6 लीधा तो अमुक ने घड़िया नहीं आवडता होय तो ए विचारशे के दीदी शुं काम 2 गुणिया 6 लीधा, तमने आवडता छे तो तमे कही सकशो 2 6 12 એટલે દીદી અહીંયા લીધા છે, સમજાય? એટલે ઘડિયા અહીંયા જોશે જ, ઘડિયા ન આવડતા હોય તમારે હવે રોજ હોમવર્કમાં આપીશ ઘડિયા એટલે તમને આવડી જશે. રેડી? તો અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.